આજે આપણે જાણીશું રાજેન્દ્ર શાહ વિશે, તેમના જીવન પરિચય વિશે, તેમના કવન પરિચય વિશે અને અંતમાં તેમના વિશે એમસીક્યુ પ્રશ્નો. તેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. રાજેન્દ્ર શાહ, તેમનું તખલ્લુસ છે રામ વૃંદાવની. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1913ના દિવસે થયો હતો. કપડવંજ જિલ્લો ખેડામાં થયો હતો. અવસાન 2 જાન્યુઆરી 2010માં થયું હતું, જે કપડવંજ એમનું વતન છે ત્યાં થયું હતું. માતા લલિતાબહેન, પિતા કેશવલાલ શાહ, પત્ની મંજુલાબહેન અગ્રવાલ. અભ્યાસ BA મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં કર્યું હતું. તેમનો વ્યવસાય અમદાવાદમાં કરિયાણાની અને પછી કોલસાની દુકાનમાં વેપાર, મુંબઈમાં પહેલા લાકડાના વેપારીને ત્યાં નોકરી, મુંબઈમાં પ્રેસ અને કવિલોક દ્વિમાસિકનું પ્રકાશન. તેમના જીવન જર્મર વિશે. 2 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન થયું. વડોદરામાં ભણતરની સાથે બંગાળી ભાષા પડોશી પાસેથી શીખ્યા. 1930માં મેટ્રિકનું ભણતર અધૂરું મૂકી દાંડી કૂચમાં જોડાયા. 1945માં અમદાવાદની કરિયાણાની દુકાન છોડી મુંબઈ ગયા. મુંબઈમાં લાકડાના વેપારીને ત્યાં કામ કરતો ઘણો સમય થાણાના જંગલોમાં વિતાવ્યો. આ સમયમાં તેઓ પ્રકૃતિની ઘણી નજીક આવ્યા હતા. 1951માં મુંબઈમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી. તેમના પ્રેસમાં રવિવારે મળતી કાવ્યસભાએ ઘણા કવિઓને ઉત્તેજન આપ્યું હતું. 1969માં ગંભીર માંદગીમાં પડકાયા બાદ 6 મહિના પથારી વેશ રહ્યા. 1971માં પ્રિન્ટિંગ પ્રેસમાં આગ લાગતો કામકાજ પુત્રને સોંપી કપડવંજ પરત આવ્યા. 1993માં ગુજરાત સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ બન્યા. શેષ જીવન કપડવંજમાં જ આધ્યાત્મ અને સાહિત્ય સેવામાં વિતાવ્યું. તેમની ઘણી કવિતાઓ જાણીતા સંગીતકારો દ્વારા લયબદ્ધ થયેલી છે. તેમની રચનાઓમાં રવિન્દ્રનાથની ઘણી અસર છે. કવિતાના બધા પ્રકારોમાં એમનું પ્રદાન છે. 1957માં કવિલોક દ્વિમાસિકનું તેમણે સંપાદન કર્યું હતું. રાજેન્દ્ર શાહના કાવ્ય સંગ્રહોમાં છે ધ્વનિ, 1951માં બહાર પડે છે, જે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. આંદોલન 1952માં બહાર પડે છે, જે તેમનો ગીત સંગ્રહ છે. શ્રુતિ 1957માં બહાર પડે છે, જે તેમનો કાવ્ય સંગ્રહ છે. મોરપિંચ 1959માં બહાર પડે છે, જે બાળ કાવ્યનો સંગ્રહ છે. શાંત કોલાહલ 1962માં બહાર પડે છે. ચિત્રણા 1967માં બહાર પડે છે. ક્ષણ જે ચિરંતર 1968માં બહાર પડે છે. વિષાદને સાથ 1968માં બહાર પડે છે. મધ્યમાં 1977માં બહાર પડે છે. ઉદ્ગીતી 1978માં બહાર પડે છે, જે તેમનો ગીત સંગ્રહ છે. ઈક્ષણા 1979માં બહાર પડે છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહો આપણે મુખપૃષ્ઠો જોઈ લઈએ. મોરપિંજ જે બાળ કાવ્યનો સંગ્રહ છે. ધ્વનિ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. શાંત કોલાહલ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ છે. રાજેન્દ્ર શાહના કાવ્ય સંગ્રહોમાં છે પત્રલેખા, જે 1981માં બહાર પડે છે, જે પત્ર કાવ્યનો સંગ્રહ છે. પ્રસંગ સપ્તક 1982માં બહાર પડે છે, જે રામાયણ મહાભારતના પ્રસંગો લઈ સંવાદ કાવ્ય રચેલા છે. દ્વા સુપર્ણા 1983માં બહાર પડે છે. પંચપર્વ 1983માં બહાર પડે છે. વિભાવન 1983માં બહાર પડે છે. આંબે આવ્યા મોર 1985માં બહાર પડે છે, જે તેમનો બાળ કાવ્યનો સંગ્રહ છે. ચંદન બીની અનામિક 1987માં બહાર પડે છે. નીલોંજના 1989માં બહાર પડે છે. રૂમઝૂમ 1989માં બહાર પડે છે, જે તેમનો બાળ કાવ્યનો સંગ્રહ છે. અરણ્યક 1992માં બહાર પડે છે. અમોને મળી પવનની પાંખ 1985માં બહાર પડે છે, જે તેમનો બાળ કાવ્યનો સંગ્રહ છે. સ્મૃતિ સંવેદના 1998માં બહાર પડે છે. વિરહ માધુરી 1999માં બહાર પડે છે. વ્રજ વૈકુંઠ 2002માં બહાર પડે છે. હા હું સાક્ષી છું 2003માં બહાર પડે છે. પ્રેમનો પર્યાય 2004માં બહાર પડે છે. આ ગગન 2005માં બહાર પડે છે. સંકલિત કવિતા, જે તેમના 16 કાવ્યનો સંગ્રહ સમાવતો સંગ્રહ છે, જે 1983માં બહાર પડે છે.
રાજેન્દ્ર શાહનું અનુવાદ સાહિત્યમાં પણ ખૂબ મોટું પ્રદાન છે. તેમના અનુવાદોમાં છે બલાકા રવિન્દ્રનાથ ટાગોરની, જે 1993 બહાર પડે છે, ગીત ગોવિંદ જે જયદેવ દ્વારા લખાયેલ છે તેનો સમશ્લોકી અનુવાદ કર્યો છે, ડિવાઇન કોમેડી દાંતેનો દિવ્ય આનંદ નામથી 1990 બહાર પડે છે, વિદ્યાપતિ 1980 બહાર પડે છે, જીવનાનંદ દાસ 1985 બહાર પડે છે, બુદ્ધદેવ 1990 બહાર પડે છે, વોલ્ટર વિટમનકૃત તૃણપત્ર 1991 બહાર પડે છે, ઈશાવાસ્ય ઉપનિષદ 1995 બહાર પડે છે, સેન્યુઅલ ટેલર કેલરીજ કૃત ગાથા એક વૃદ્ધ નાવિકની 1998 બહાર પડે છે, બિલહણ રચિત ચોર પંચાશિકા 2004 બહાર પડે છે. તેમના એકાંકીઓમાં છે સૂરદાસ, ગતિમુક્તિ, આ સિવાય તેમણે વાર્તાઓ પણ લખી છે. તેમને મળેલા સન્માનોની યાદી ખૂબ મોટી છે. તેમને 1947 કુમાર સુવર્ણ ચંદ્રક, 1964 સાહિત્ય એકેડમીનો એવોર્ડ જે શાંત કોલાલ માટે મળે છે, 1973 નર્મદ સુવર્ણ ચંદ્રક, 1985 ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર, 1993 ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ, 1994 નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ, 2001 જ્ઞાનપીઠ દિલ્હી એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર. એમની યાદગાર કાવ્ય પંક્તિઓ છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. બીજું છે નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાશુ મિલન વેશે નિરુદ્દેશે. પછી છે ખખડ થતી ને ખોળંગ ગાતી જતી ડમણી જૂની. પછી કેવળિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે બીજને જરૂખડે ઝૂકી તી પૂર્ણિમા, જાજેરો ઘૂમટો તાણી, તને જોઈ જોઈ તોય તું અજાણી. આપણે આવડ બાવળ બોરડી કેસર ગોળ્યા ગન્ના ગોટાજી, હલકો તો પારેવાની પોખથી મહાદેવથી એ પણ મોટાજી, આપણા ગડવૈયા બાંધવ આપણે. રાજેન્દ્ર શાહ વિશે આપણે એમસીક્યુ જોઈ લે. રાજેન્દ્ર કેશવલાલ શાહનું તખલ્લુસ શું હતું? રામ વૃંદાવની. રાજેન્દ્ર શાહને 2001 કયો શ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો છે? ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ. રાજેન્દ્ર શાહનો 1951 પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? ધ્વનિ. રાજેન્દ્ર શાહે બાળ કાવ્યનો કયો સંગ્રહ આપે છે? મોરપિંચ. મહાભારતમાંથી પ્રસંગો લઈને રાજેન્દ્ર શાહે કયા સંગ્રહમાં 7 સંવાદ કાવ્યો આપ્યા છે? પ્રસંગ સપ્તકમાં. રાજેન્દ્ર શાહની સમસ્ત કવિતાનો બૃહદ સંચય કયા નામે પ્રકાશિત થયેલો છે? સંકલિત કવિતા. રાજેન્દ્ર શાહે મોરપિંચ ઉપરાંત બીજો કયો બાળકાવ્ય સંગ્રહ આપ્યો છે? આંબે આવ્યા મોર. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ રાજેન્દ્ર શાહનો નથી? સ્વપ્ન પ્રયાણ. એમના કાવ્ય સંગ્રહમાં છે ચંદન ભીની અનામિકા, નીલોંજના, સ્મૃતિ, સંવેદના. કયો સંગ્રહ રાજેન્દ્ર શાહનો બાળકાવ્યનો સંગ્રહ નથી? શાંત કોલાલ એમનો બાળકાવ્યનો સંગ્રહ નથી. બાળકાવ્યના સંગ્રહોમાં છે એમના રૂમઝૂમ, આંબે આવ્યા મોર, અમોને વળી પવનની પાંખ. રાજેન્દ્ર શાહનો પત્રકાવ્યનો સંગ્રહ કયો છે? પત્રલેખા. રાજેન્દ્ર શાહે મહાકવિ ડેન્ટીની કઈ કૃતિનો પદ્યાનુવાદ કર્યો છે? ડિવાઇન કોમેડી દિવ્ય આનંદ નામે એમને અનુવાદ કર્યો છે. પ્રસ્તુત કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. પોતાના મિત્રોમાં મારા વિડીયો શેર કરવા વિનંતી છે.